સુદામાની નગરી પોરબંદરમાં પાણીની પડુજણ જોવા મળી રહી છે. પોરબંદર નગરપાલિકા વિસ્તારના ભૂખીરા આવાસમાં રહેતા પરિવારોને પણ 12 દિવસથી પાણી મળ્યું નથી. આ મુદ્દે હવે ધીમે ધીમે રાજકીય રંગ આવી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ અગ્રણીઓ એકબીજા પર રાજકીય આક્ષેપબાજી કરી રહ્યા છે. પોરબંદરને પાણી પૂરું પાડતા ખંભાળા અને ફોદાળામાં પાણીના પૂરતા પ્રમાણમાં જથ્થા જોવા મળી રહ્યા છે, પરંતુ પોરબંદરના મુખ્ય વિસ્તારોમાં હજુ પણ 12 દિવસથી પાણીનો જથ્થો મળ્યો નથી. પોરબંદરના લોકો પાણી વગર વલખા મારી રહ્યા હોય તે સ્થિતિનું નિર્માણ થયું છે. નાગરિકો 250 રૂપિયા ચૂકવી ખાનગી ટાંકા મંગાવવા માટે મજબૂર બન્યા છે. અમારા ઘર છે ચોસા માળે છે ભાઈ, અમારે પાણી કેમ ભરવું? અમારે રમજાન મહિનો ચાલે છે, આખો દિવસ અપવાસનો મહિનો છે. 250 રૂપિયા 300 રૂપિયા પાણીના ટાંકામાં નાખીએ, નગરપાલિકામાં કહી છે તો બસ આજે આવશે કાલે આવશે. પાઇપ તૂટી ગયા છે, અઠવાડિયું ન થાય તો પાઇપ તૂટી જાય. પાઇપ સમા કરવામાં અઠવાડિયા કંઈ લાગે? માણસ એક બે દિવસમાં પાઇપ સમા થઈ જાય છે. આ તો ગમે ત્યારે કહી તો ઉપરથી લાઈન તૂટી ગઈ છે, આમ થઈ ગયું છે, ગમે થઈ ગઈ તો એ જ પ્રોબ્લેમ હોય એ લોકોની, બીજી કંઈ પ્રોબ્લેમ જ નથી. કાં તો કે ટાંકામાં અહીંયા એક નળ ટાંકામાં હતું પાણીનું ભરવા માટે, પણ એ પણ બંધ કરી દીધો છે, તો હવે બાયું પાણી પીવા માટે લેવા ક્યાં છે? પોરબંદર છાયા નગરપાલિકાની કુલ પીવાના પાણીની જરૂરિયાત છે 33 MLD. એની સામે જાવંત્રી ગળા હેડવર્ક્સ ઉપર પોરબંદર નગરપાલિકાને આપણે 35 થી 40 MLD પાણી આપી છે. ત્યારે ખંભાળા ડેમની અંદર 56% જેવું પાણી ભર્યું છે અને ફોદાળા ડેમની અંદર 51% જેટલું પાણી ભર્યું છે. અંદાજિત આ જથ્થા પ્રમાણે જઈએ તો ઓગસ્ટ મહિના સુધી પાણી ચાલુ રહી એમ પાણી મળે તેમ છે. નર્મદા NC21ની હમણાં 5-6 દિવસ પહેલાં ની પાઇપલાઇન રિપેરિંગ થઈ ગયા, તૂટી ગઈ હતી, એટલે 6 દિવસ સુધી પાણી આપણને ન મળ્યું. ત્યારબાદ હવે જે પાણી મળવાનું ચાલુ થયું છે અને એને કારણે જેમ સ્ટેપ બાય સ્ટેપ જે વચ્ચેનો ગાળો પડી ગયો છે તે ફિલઅપ થતાં થોડોક ટાઈમ લાગશે, 8 કે 10 દિવસ. ત્યારબાદ રેગ્યુલર પરિસ્થિતિ પાછી 3 દિવસ વિતરણની થઈ જશે.